આવતીકાલે 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિન, કે જ્યાં મહિલાઓ આજે પુરુષ સમોવાળી મહિલા છે, ત્યારે કહી શકાય કે સેક્સ રેશિયો ની અંદર હાલ અત્યારે મહિલાઓનું પ્રમાણ દીકરીઓનું પ્રમાણ ઘટતું જાય છે, જે વાતની રાજ્ય સરકાર દ્વારા ચિંતા કરવામાં આવેલી છે. જે ચિંતાને ધ્યાનમાં રાખી આવતીકાલે 8 માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે આજે 7 તારીખના રાત્રે 12 વાગ્યા બાદ આવતીકાલે 8 તારીખ રાત્રે 12 વાગ્યા સુધી જે દીકરીનો જન્મ થશે તે દીકરી પરી અવતરણ યોજના અંતર્ગતના આ કાર્યક્રમની અંદર તેમનો સમાવેશ કરવામાં આવશે, જેમાં રાજ્ય સરકાર દ્વારા જિલ્લા વાઇઝ તેમને જન્મેલા બાળકીના માતા પિતાઓને 5 ગ્રામ ચાંદીનો સિક્કો તેમજ મમતા કીટ આપવામાં આવશે, તેમજ ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા આપવામાં આવશે. જેને લઈ બોટાદ જિલ્લામાં અલગ અલગ જગ્યા પર ખાનગી હોસ્પિટલ હોય કે પછી સરકારી હોસ્પિટલ હોય, જ્યાં બાળકીનો જન્મ થશે ત્યાં અલગ અલગ અધિકારીઓ પદાધિકારીઓ તેમજ રાજકીય અન્ય હોદ્દેદારો દ્વારા આ બાળકીનું આ પ્રમાણે સન્માન કરી તેમને 5 ગ્રામ ચાંદીનો સિક્કો મમતા કીટ આપી અને સાથે ગુલાબનું ફૂલ આપી તેમના પરિવારને શુભેચ્છા પાઠવતો કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. હું ડોક્ટર જેઓ માટક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બોટાદ છું. સર, ખાસ કરીને આવતીકાલ 8 માર્ચ મહિલા દિન, રાજ્ય સરકાર દ્વારા જે પ્રમાણે સેક્સ રેશિયોની અંદર ફિમેલમાં ઘટાડો થાય છે તેને લઈ અલગ યોજના અને લોકોની અંદર જાગૃતિ કેળવવાનો કાર્યક્રમ શું છે? આવતીકાલે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. આપણી રાજ્યની સરકાર છે એ દીકરીઓની ઘટતી જતી સંખ્યા માટે ખૂબ જ ચિંતિત છે, એટલે મહિલાઓના સન્માન અને સશક્તિકરણ માટે આવતીકાલે એક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. એ કાર્યક્રમનું નામ છે નન્ની પરી અવતરણ વધાવો કાર્યક્રમ. માનનીય મુખ્યમંત્રી શ્રી છે એ સિવિલ હોસ્પિટલ બીજે મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે, અન્ય માનનીય મંત્રીશ્રીઓ એમને સોંપાયેલ સરકારી હોસ્પિટલો અથવા અન્ય હોસ્પિટલો ખાતેથી, અને આપણા જિલ્લાના માનનીય કલેક્ટર શ્રી, માનનીય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત બોટાદ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સાહેબ શ્રી અને અન્ય પદાધિકારીશ્રીઓ, ઉપપ્રમુખ શ્રી જિલ્લા પંચાયતના સર્વે, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરપર્સન, આરોગ્ય સમિતિના ચેરપર્સન, આ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, તમામ મહાનુભાવો અને અધિકારીઓ, આરોગ્ય વિભાગના અને કર્મચારીઓ સાથે મળી અને રાજ્યના તમામ જિલ્લાના આપણા તમામ 88 પેટા આરોગ્ય કેન્દ્રો, 17 દવાખાના પીએચસીના, 5 સામૂહિક આરોગ્ય કેન્દ્રો, 1 જનરલ સોનાવાલા હોસ્પિટલ બોટાદ અને 20 જેટલા ખાનગી દવાખાનાઓ જે નક્કી કરેલા છે, એ ઉપરાંત કોઈને ઘરે પણ દીકરીનો જન્મ થાય આજે રાત્રે 7 તારીખ રાતના 12 વાગ્યા પછી તે શરૂ કરીને 8 તારીખ રાતના મધ્યરાત્રિના 12 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન આપણા જિલ્લામાં જે કોઈ દીકરીઓ અવતરશે એમનું વિશેષ સન્માન એક કીટ અને 5 ગ્રામનો ચાંદીનો સિક્કો, મમતા કીટ, મીઠાઈનું પેકેટ અને ગુલાબનું ફૂલ આપી આ VIP શ્રીઓ, મહાનુભાવશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ દ્વારા આ દીકરીઓને વિશેષ વધાવવામાં આવશે. અને માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ આ જ રીતે આપણી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતેથી દીકરીઓના જન્મ થાય એ તમામને વધાવવામાં આવશે. એવા એક મહિલા સશક્તિકરણના, બેટી વધાવોના અને ઘટતી જતી દીકરીઓની સંખ્યાને અટકાવવાના એક ભગીરથ પ્રયાસ સ્વરૂપે આવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આપણી જિલ્લા પંચાયત દ્વારા પણ આ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવેલ છે. આ અંગેની કીટ અને તૈયારીઓ શરૂ પૂર્ણ થઈ ગઈ છે અને આવતીકાલ સવારથી 7 રાત્રિથી આજથી જ આમ તો એક કંટ્રોલ રૂમની પણ અમે વ્યવસ્થા કરી દીધેલી છે.